ઉપલેટામાં શ્રી રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અર્થે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા સમન્વય બેઠક યોજાઈ સ્વાભિમાનયુક્ત હિન્દુ સમાજના નિર્માણ માટે આપણે સૌ કાર્યકર્તાઓ છીએ ત્યારે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું નિર્માણ તમામ હિન્દુ પરિવારના સહયોગથી થશે વિવિધ ક્ષેત્રે તથા સેવાકીય સંસ્થાઓમાં

તાલુકા અને નગરમાંથી સ્વયંસેવકો તેમજ સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર સૌ પ્રથમ ભગવાન શ્રી રામચંદ્રજીના ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મુખ્ય પ્રવક્તા કિશોરભાઈ મુંગલપુરા કે જેઓ સૌરાષ્ટ્રના પ્રાંત કાર્યવાહ છે તેમના દ્વારા મંદિર વિશેની વાતો તાજી કરી હતી જેમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મુગટવાળું મંદિર બનશે તેવી પણ વાત કરવામાં આવી હતી આ બનનાર મંદિરની ઊંચાઈ એકસો એકાવન ફૂટ હશે જેમાં કુલ ત્રણ માળનું મંદિર બનાવવામાં આવશે પ્રથમ માળની ઊંચાઈ વીસ ફૂટ રહેશે જેમાં પુસ્તકાલય પ્રદર્શન ધર્મશાળા સભા સ્થળ અગ્નશાળા સત્સંગ ભવન બનાવવામાં આવશે આ સાથે દરેક હિન્દુ પરિવારને સહયોગ આપવા માટે તેમજ સમગ્ર સમાજને સાત્વિક દાન આપવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું તાલુકાના સંયોજક દ્વારા તાલુકાના બધા જ ગામોનું સુંદર આયોજન કરેલ અને દરેક ગામની અંદર બેઠકો નક્કી કરી અને નિધિ એકત્ર કરવામાં આવશે તેમજ નગર સંયોજક દ્વારા ઉપલેટા નગરમાં પણ બેઠકનું આયોજન કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ પરિવારને આયોજન કરવામાં તેમજ ઉપલેટા તાલુકાના ગામોમાંથી તેમજ ઉપલેટા નગરમાંથી સૌ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લે સૌરાષ્ટ્ર પ્રાંતના વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ભૂપતભાઈ ખોવાણી દ્વારા સમાપન કરવામાં આવેલ હતું જેમાં દરેક હિન્દુ સમાજને હાંકલ કરવામાં આવેલ કે દરેક હિન્દુ આ પવિત્ર યજ્ઞમાં યથાશક્તિ પોતાનું યોગદાન કરી પુણ્યના સહભાગી બને તેવી આગ્રહભરી વિનંતી પણ કરવામાં આવી હતી કાનભાઈ ઉપલેટા મારું નામ ભૂપતભાઈ ગોવાણી વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રીની મારી જવાબદારી છે અત્યારે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન જે ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે ઉપલેટાની બે બેઠક હતી તાલુકા અને નગરની સૌરાષ્ટ્ર પ્રાંતના છ હજાર બસો પાંત્રીસ ગામ છે દરેક ગામ અને દરેક હિન્દુ પરિવાર સુધી પહોંચવા માટે ઝીણામાં જીણા આયોજનની યોજના થઈ રહી છે એના એક ભાગરૂપે આજે ઉપલેટા નગર અને તાલુકાની મિટિંગ હતી વસ્તી સુધીની યોજના ઉપલેટા તાલુકાની બની ગઈ દરેક કાર્યકર્તાઓ કામે લાગશે અને એમના મિત્રો પણ કામે લાગશે દરેક ઉપલેટા તાલુકાના બાવન ગામ છે બાવને બાવન ગામના સંપર્ક થશે દરેક હિન્દુ પરિવારનો સંપર્ક થશે આની યોજના આખી